नमस्कार मित्रों, आपनों स्वागत है हमारे यूट्यूब चैनल बी द ऑफिसर पर। आज आप टॉपिक है आबोहवाकीय फेरफार सामाजिक विज्ञान। तो विद्यार्थी मित्रों, जोशो अपने आबोहवाकीय फेरफार तो पृथ्वी की चार बाजू वींटाई हवा आवरण ने वातावरण कहेवामां आवे छे। तो वातावरण एटले शू? तो पृथ्वी की चार बाजू वींटाई आवरण एटले के वातावरण। पछी वातावरण, आ वातावरण मानव प्रवृत्ति ने लीधे दूषित थई रह्युं छे। उद्योगों, कारखाना, पावर स्टेशनों और वाहनों द्वारा वातावरण दूषित थाय छे। એટલે કે જે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને હવાનું આવરણ આવેલું છે એને શું કહેવામાં આવે છે? વાતાવરણ, એની વ્યાખ્યા છે। અને વાતાવરણ છે એ માનવની જે વિવિધ પ્રવૃત્તિઓ છે એના કારણે દૂષિત થઈ રહ્યું છે। જેવી કે ઉદ્યોગો છે, કારખાનાઓ, પાવર સ્ટેશનો અને વાહનો, જે અવાજ દ્વારા વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે। પછી વૈશ્વિક તાપ વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। તો આબોહવાના ફેરફાર એટલે શું? તો વૈશ્વિક તાપમાન વધવાથી જે પવનની દિશા અને ભેજ વગેરેમાં ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો। પછી મિત્રો, હવામાન એટલે શું? તો કોઈ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન। તો હવામાનની વ્યાખ્યા જોઈએ કે હવામાન એટલે શું? તો કોઈ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે કે હવામાન, જે તમે જોઈ શકો છો। હવે આબોહવા એટલે શું એની પ્રથમ વ્યાખ્યા જોઈ લો આપણે। આબોહવા એટલે શું? તો કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા। શું થાય? કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે કે આબોહવા, આ આબોહવાની વ્યાખ્યા છે। પછી આપણે જોઈશું ગ્રીન હાઉસ ઇફેક્ટ। તો ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે જોઈશું કે આપ જાણો છો કે ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે। જે ઠંડી આબોહવાવાળા દેશો હોય છે એની અંદર સૂર્યના તાપનો અનુભવ ઓછો થાય છે, એના કારણે જે છોડ, શાકભાજી તથા વૃક્ષોનો જે વિકાસ હોય છે એ અટકે છે। તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે। તેથી સંપૂર્ણ માત્રાની અંદર ગરમી મળી રહે એવી કૃત્રિમ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે। તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, એટલે કે એના માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે જેથી ગરમી જળવાઈ રહે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે। તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? જે ઠંડા આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે અને તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેના માટે કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે, જે કાચ કે કાપડની છત રાખવામાં આવે અને જેનાથી ગરમી જળવાઈ રહે તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે। હવે ગ્લોબલ વોર્મિંગ જોઈએ, વૈશ્વિક તાપવૃદ્ધિ। તો ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ। ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીની વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી આકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ। તો ગ્રીન હાઉસ ઇફેક્ટ આપણે જોઈ ઠંડા પ્રદેશોવાળામાં જે ગરમી જળવાઈ રહે એ માટે કરવામાં આવે છે। તો આની અંદર ગ્લોબલ વોર્મિંગમાં એવું હોય કે જે ગરમ પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે જે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને, સૂર્યના કિરણો સાથે જે ગરમી આવે એને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈ પાછા પરાવર્તન જે કિરણો થાય તેની સાથે ગરમી એનું પરાવર્તન થવા દેતી ન હોય, આકાશમાં પાછું જવા ન દે તેવાય એવી સ્થિતિ એને શું કહેવાય છે? ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે। પછી વર્તમાનપત્રો એક નજર મારી લઈએ તો પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 સેલ્સિયસ તાપમાન વધારો અને ગરમીનો અનુભવ થાય છે। દાર્જિલિંગ 14 સેલ્સિયસ મહત્તમ તાપમાન અને 28 સેલ્સિયસ પહોંચ્યું છે, જે 14 હતું એ 28 પહોંચ્યું 2009ની અંદર। રણમાં હિમવર્ષા થવા લાગી છે। મુંબઈમાં એક જ દિવસમાં 942 મિમી વરસાદ, જે 2005ની અંદર પડ્યો હતો। એના પછી ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો, જે 2006ની અંદર જોવા મળ્યો હતો। સુંદરવન ડૂબી રહ્યું છે વરસાદ વધુ પડવાના કારણે। નેપાળમાં ખુંબુ નામની હિમનદીમાં 5 કિમીનો ઘટાડો, નેપાળની અંદર ખુંબુ નામની નદી ચાલે, જે નામની હિમ નદી ચાલે એમાં 5 કિમીનો ઘટાડો જોવા મળ્યો છે। એટલાન્ટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિમી બરફની છાજલી પીગળી ગઈ છે,
અને નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા છે, જે તમે જોયું આગળ ગ્લોબલ વોર્મિંગ એના કારણે જોવા મળે છે. તો પૃથ્વી ગરમ કેમ થાય છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને હેલોકાર્બનને ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. તો ગ્રીન હાઉસ ઇફેક્ટની અંદર જે સક્રિય ફાળો આપતા કયા કયા તત્વો છે? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને હેલોકાર્બન જે ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે. અને આ વાયુનું જે પ્રમાણ આબોહવાની વધ્યું એટલે કે આબોહવા પરિવર્તન થવાનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આટલું જાણો તરફ એક નજર કરી લઈએ આપણે કે એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુ ગ્રહણ કરે એમાં 80% વાયુ હોય છે. અને એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે અને આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 કિલો વાયુ સેવન કરે છે. જે ઓક્સિજનયુક્ત વાતાવરણ હોય એનો 16 કિલો વાયુ એક દિવસમાં વ્યક્તિ ગ્રહણ કરે છે. ફરીથી જોઈશું જાણવા જેવું, આટલું જાણો. તો 23 જાન્યુઆરી 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 23 જાન્યુઆરી 1995ના જે યુનોનો સંયુક્ત ઠરાવ પસાર થયો એની અંદર દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 2007નું વર્ષ 1980 પછી સૌથી વધુ ગરમ હતું. એટલે કે 1980 પછી સૌથી વધુ ગરમ વર્ષ કયું હતું? તો 2007નું વર્ષ. તો ગ્લોબલ વોર્મિંગની અસરો વનસ્પતિની જે ગ્લોબલ વોર્મિંગ છે એની અસરો શું પડે જોઈશું. તો વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે, જેવી કે ચકલી, ગીધ. હિમાલયની 2000 નદીઓ પીગળી ગઈ છે. આ જે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો છે. પછી છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. જ્યાં વરસાદ વધુ પડ્યો હોય ત્યાં તેની માત્રા ઓછી થઈને રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ અને ચેરાપુંજીની અંદર અનાવૃષ્ટિ. પછી ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળ વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્રકાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. તાપમાન વધતા માણસો ડિહાઈડ્રેશન અને કુપોષણનો શિકાર બને છે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાશે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પછી કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર અને સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ અને વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબી જશે. પછી ગ્રીન ફિશ સંસ્થા મુજબ 2100માં ગુજરાતમાં વસતા હશે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. ફૂલો એમની સુગંધ ગુમાવી રહ્યા છે. મધપુડા હવે નામશેષ થઈ રહ્યા છે. હવે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો જોઈશું. તો CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. જે CO2 કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનારા જે સ્ત્રોતો છે એમના ઉપયોગનો ઘટાડો કરવો જોઈએ. વૃક્ષોનું જતન કરવું જોઈએ. જંગલો કાપવાના જોઈએ અને વનીકરણથી કાર્બન ઓછું થાય છે. તો વૃક્ષારોપણ કરવું જોઈએ, આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ અને જંગલોમાં કાપવા ન જોઈએ, કારણ કે વનીકરણથી કાર્બન ઓછો થાય છે. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ. પછી સમુદ્રમાં લોહકણોનો છંટકાવ કરવો, જેથી પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. પછી ફરી જોઈશું, સજીવ ખેતી અપનાવવી એટલે કે લીલો પડવાશ અને છાણિયું ખાતર નાખીની ખેતી કરવી. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, જેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.
वस्ती वृद्धि अटकावी, મહત્વની વસ્તુ છે વસ્તી વૃદ્ધિ અટકાવી, પછી વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને એવી વ્યવસ્થા કરવી, ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો, ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષો ઉછેરવા, કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો જે અને સીએનજીનો વપરાશ વધારવો જેનાથી આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીશું. પછી આટલું જાણો, એમાં જો એક ટન કાગળ બનાવવા માટે શું જરૂરી, તો 4400 કિલોવોટ વીજળી, 30,000 લીટર પાણી અને 11 વૃક્ષો વૃક્ષના લાકડાનો માવો વપરાય છે. એક ટન કાગળ બનાવવા માટે આટલું વપરાય છે, જે ખાસ ધ્યાન રાખવું, મતલબ કાગળ વિચારીને વાપરવું. પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ, માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું હતું. પછી ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ જે વિકસિત રાષ્ટ્રો છે એ કાર્બન કટ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. તો વિકાસશીલ દેશોના વિકાસ માટે 100 અબજ ડોલર સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંસદ પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. વિશ્વમાં સરેરાશ નાગરિક, જો આ મહત્વની વસ્તુ, વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો જ ઓછો કાર્બન વાયુ છોડે છે. એમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ, કારણ કે એમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. તો વિશ્વમાં સરેરાશ નાગરિક જોઈએ તો 4.5 મેટ્રિક ટન છે, ભારત 1.2 મેટ્રિક ટન અને અમેરિકા સૌથી વધુ છે, 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે. થેન્ક યુ મિત્રો મારો વિડીયો જોવા બદલ, અને વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો. અમારી યુટ્યુબ ચેનલ બીધા ઓફિસરને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ વેરી મચ.